જો વિદ્યાર્થી મિત્રો કાલે આપણે જોઈ ગયા ભારિત સરેરાશ નફા ની પદ્ધતિ અનુસાર પાકનું મૂલ્ય કઈ રીતે શોધી શકાય તો કાલે જે આપણે જોયું એમાં તો કે ફક્ત ભારિત સરેરાશ નફા ની રકમ નો દાખલો જોયો આજે જુઓ તો કે ફરી પાછું કાલનું રિપીટ તમને કરી દો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર પાકનું મૂલ્ય શોધવામાં આવે ત્યારે તો કે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની તો કે ચાર જ બાબતો એક તો કે નફા અનુસાર શું નક્કી કરો ભાર નક્કી કરો બીજું તો કે ભારિત નફો શોધો ભારિત નફો શોધો એ તો કેનું સૂત્ર છે નફો ગુણ્યા ભાર ત્યાર પછી ત્રીજો મુદ્દો છે ભારિત સરેરાશ નફો શોધવો ભારિત સરેરાશ નફો શોધવો હોય તો એનું સૂત્ર છે કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર કિંમત મૂકી દો એટલે તમને શું મળી જાય ભારિત સરેરાશ નફો કાલ અહીંયા સુધીનો આપણે દાખલો જોયો છે હવે આના ઉપરથી ત્યાર પછી તો કે ચોથો મુદ્દો શું તો કે પાકની શોધવી પાકની શોધવી હોય તો કઈ રીતે શોધી શકાય કે પાકની બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ભારિત સરેરાશ નફો આપણે ઉપર શોધી લીધો હોય બરાબર અને ખરીદીના વર્ષો હોય તો રકમમાં આપી દીધા હોય સૂત્રમાં કિંમત મૂકી દીધી હોય એટલે શું તમને મળે પાકડી એટલે ચાર મુદ્દા તમારે યાદ રાખવાના રહેશે સેના માટે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર જ્યારે પાકડી શોધવામાં આવે ત્યારે ફરીથી એક નફા અનુસાર ભાર નક્કી કરો બીજું ભારિત નફો શોધો ત્રીજું ભારિત સરેરાશ નફો શોધો અને ચોથું પાકડી શોધવી જો આના ઉપરથી તો કે નીચે એક રકમ આપેલી છે એ રકમ ઉપરથી કઈ રીતે પાકડી શોધી શકાય એ જોઈએ શું કહે છે જો રકમ પાઠ્યપુસ્તકમાં દાખલા નંબર 7 છે નીચેની માહિતી પરથી બાપુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાકડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ ની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો જો સ્કેના આધારે ભારિત સરેરાશ જો ચોપટ કરેલી છે છે કઈ પદ્ધતિ અનુસાર પાકડીની કિંમત શોધવાની છે તો કે ભારિત સરેરાશ ત્રણ વર્ષની ખરીદીને આધારે નક્કી કરો એટલે અહીંયા કઈ પદ્ધતિ અનુસાર તો કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર પાકડીનું મૂલ્ય નક્કી કરવાનું છે ત્રણ વર્ષની ખરીદીને આધારે છેલ્લા 5 વર્ષના જો 5 વર્ષનો નફો આપ્યો છે નીચે બરાબર 2013 14 12 13 13 14 14 15 16 17 ત્રણ વર્ષની ખરીદીને આધારે પાકડીનું મૂલ્ય નક્કી કરવાનું છે તમને નફો વર્ષ આપ્યો છે નફો આપ્યો છે ફરીથી જ્યારે દાખલો ગણો ત્યારે રકમ તો કે કેટલી વખત બે વખત વાંચવી કારણ કે ત્યારે જ ખબર પડશે કે એમાં શું કરવાનું છે અને શું શોધવાનું છે તો આમાં જો ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અનુસાર પાકડીનું મૂલ્ય નક્કી કરવાનું છે તો આપણે પહેલા ચાર મુદ્દા યાદ રાખવાના એક શું નફા અનુસાર શું નક્કી કરો ભાર નક્કી કરો જોએ વર્ષ અને નફો બાર તેર 40,000 તેર ચૌદ 60,000 14 15 75,000 15 16 90,000 અને 16 17 120,000 વર્ષ એક પાછી નફો આવ્યો છે
સરળ લખાણ પદ્ધતિ અનુસાર ભાગીનું મૂલ્ય શોધવામાં આવે ત્યારે એટલે ચાર મુદ્દા યાદ રાખવાના પહેલું નફા અનુસાર શું નક્કી કરો ભાર તો ભાર કઈ રીતે તો કે જ્યારે ભાર આપવામાં આવે ત્યારે નજીકના વર્ષના નફાને કેવું વધુ મહત્વ આપવામાં આવે ઇતિ અગાઉના વર્ષના નફાને એનાથી ઓછું ઇતિ અગાઉના વર્ષના નફાને એનાથી ઓછું ઇતિ અગાઉના વર્ષના નફાને એનાથી ઓછું મહત્વ આપવામાં આવે છે અને એ રીતે ભાર નક્કી કરવામાં આવે છે અને જો 40,000 60,000 75,000 90,000 120,000 હવે 1 2 3 4 અને 5 વર્ષ છે તો દાખલા તરીકે આને 5 ભાર આપો તો આને એનાથી ઓછું 4 અને 3 અને 2 અને 1 1 2 3 4 અને 5 થઈ ગયા ભાર ભાર નક્કી થઈ ગયા ત્યાર પછી નો મુદ્દો જો આ મુદ્દા લખેલા છે કે પહેલા શું આપ્યું છે નફા અનુસાર ભાર નક્કી કરો કયો નફો આપણે ભાર 1 2 3 4 અને 5 ત્યાર પછી કે ભારી નફો શોધવો ભારી નફો શોધવો હોય તો તો તેનું સૂત્ર છે નફો ગુણ્યા ભાર જો નફો એ એકો છે ભાર આપણે નક્કી કર્યા ફક્ત સૂત્રમાં શું મૂકી દીધો કિંમત પહેલા નફો નફો 2012 તેનો નફો કેટલો છે 40,000 તો 40,000 ગુણ્યા 1 એટલે કેટલા આવશે અહીંયા 40,000 ત્યાર પછી 13 14 માં નફો કેટલો છે 60,000 ભાર કેટલો છે 2 એટલે 60,000 ગુણ્યા 2 એટલે 120,000 ત્યાર પછી 2014-15 14-15 માં નફો કેટલો છે 75,000 75,000 ગુણ્યા 3 એટલે કેટલા 2,25,000 ન આવડે તો સાઈડમાં શું કરી નાખવાની ગણતરી 5 3 15 બધી 1 7 3 21 ને 22 2,25,000 ત્યાર પછી 1500 માં નફો કેટલો છે 90,000 90,000 ગુણ્યા 4 936 360,000 ત્યાર પછી 1617 માં નફો આપ્યો છે 120,000 ભાર છે 5 12 50 60 એટલે ભારી નફો કેટલો આવ્યો 6,00,000 થઈ ગયું મળી ગયું શું મળ્યું તમને આ ભારી નફો મળ્યો 5 વર્ષનો ત્યાર પછી જો પેલો મુદ્દો થઈ ગયો નફા અનુસાર ભાર નક્કી કરો તો જો આપણે ભાર નક્કી કર્યા 1 2 3 4 5 ત્યાર પછી બીજો મુદ્દો ભારી નફો શોધો તો જો ભારી નફો શોધો નફો ગુણ્યા ભાર 5 વર્ષનો ત્યાર પછી ત્રીજો મુદ્દો ભારી સરેરાશ નફો શોધો તો ભારી સરેરાશ નફો શોધવો હોય તો આપણા પાસે તો કે શું હોવું જોઈએ તો કે કુલ ભારી નફો છેદમાં કુલ ભાર માટે ટોટલ કરવો પડશે આપણે શું આવ્યું કુલ ભાર મળી ગયો કેટલો 15
કુલ ભારી નફો મળી ગયો 13,45,000 હવે સૂત્રમાં કિંમત મૂકી દો ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર હવે જો બે આપણે આપણા પાસે છે ઉપર કુલ ભારિત નફો કેટલો આવ્યો 13,45,000 જો ઉપર આપણે શોધેલું જ છે ફક્ત સૂત્રમાં શું મૂકવાની છે કિંમત કે કુલ ભારિત નફો કેટલો છે 13,45,000 કુલ ભાર કેટલો છે 15 હવે 13,45,000 ભાગ્યા 15 કરો તો કેટલા આવશે બરાબર કેટલું આવશે
प्रतिष्ठा मूल्य मीन्स प्रतिष्ठा आटली है।